આદુ બેટા, તું જા અંદર જઈને દૂધ પીને સુઈ જજે. મારે જરા ઉતાવળ છે, મારું કામ છે, હું આવું છું. હા દાદુ. હા બોલો, ચાલ. હવે શું કરું? ઘરે તો તાળું છે. મમ્મી ક્યાં ગયો છે? મારા આવવાના ટાઈમ પર તો મમ્મી ઘરે જ હોય છે. મમ્મી! એકલી કેમ બેઠી છે તું? કે ઘરમાં કોઈ નથી અને દાદુ પણ મને મૂકીને જતા રહ્યા. જબરી છે ને મમ્મી? એને ખબર છે કે આ આદ્યાનો આવવાનો ટાઈમ છે, તો એને રહેવું જોઈએ ને. મમ્મી રોજ જ હોય છે, આજે જ નથી. તું છે ને ખોટી મમ્મીની સાઈડ નહીં લે. એવું હોય તો મમ્મી આવી જવું જોઈએ ને. આવી છે? નથી આવી. અને તારા પપ્પા ક્યાં છે? એ પણ તારા વિશે નથી વિચારતા ને. મને શું ખબર, પપ્પા કામમાં હશે એટલે નહીં આવ્યા હોય. અને મમ્મી આવતી જ હશે. મને આવી રીતે ઘરની બહાર નહીં બેસવા દે. દેવ, આપણે ફરવા ક્યારે જઈશું? નથી જવું ફરવા હવે. કેમ? શું થયું? તો મને પહેલા એમ કે તારા પપ્પા આજે કેમ નથી આવ્યા? એ તો કહેતા હતા ને કે હું તો રોજ આદુને લેવા જઉં છું. કયું તો ખરું, એમને કામ હશે એટલે નહીં આવ્યા હોય. બાકી રોજ આવે છે અને મમ્મી પણ હમણાં આવતી હશે. જો તમારી વાત સાંભળીશ ને તો અને ફરવાનો એવો ચાન્સ મળશે ને કે તું જોતી રહી જઈશ. સાચે એવું થશે? 100%. આધુના આવવાનો સમય થઈ ગયો છે અને મને મોડું થઈ ગયું છે આજે. હે પ્રભુ, કાકા લેવા ગયા હશે ને તો એને બહાર જ મૂકીને જતા રહેશે. અભય લેવા ગયો હોત ને તો વાત અલગ હતી, પણ આજે નહીં ગયો હોય ને. આટલા વજન સાથે આનાથી ફાસ્ટ પણ નહીં ચલાય. હે પ્રભુ, આદ્યાની રક્ષા કરજે. દેવ, આપણે ફરવા ક્યાં જઈશું? પણ પહેલા તું પ્રોમિસ કર. શું? કે તું એવરી વીકેન્ડ્સ એટલે કે દર શનિ રવિ તારા દેવ પપ્પા પાસે રહેવા આવીશ. તો જ આ શું વાતું? તારા બેસ્ટ ફ્રેન્ડ પાસે રહેવા માટે આટલું બધું વિચારવાનું? ના, મારી મમ્મીને પૂછવું પડે ને. મમ્મી જો હા પાડે તો જ મને તે રહેવા આવાય ને. તું મને પહેલા એમ કહેતી હતી ને કે હું તો દેવ પપ્પા પાસે જ રહીશ. તો હવે શું થયું? હવે દેવ પપ્પા નથી ગમતા? હવે દેવ પપ્પા પાસે રહેવાનું મન નથી થતું ને? ઓહો દેવ, એ વખતે તો વેકેશન હતું ને, તું ભૂલી ગયો. અને હવે તો સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે અને બહુ બધું હોમવર્ક હોય છે. એ તો પપ્પા હોમવર્ક કરાવે છે ને એટલે બધું થઈ જાય છે. અને પછી મને વાંચવાનું પણ હોય છે દેવ. અને પછી મને ટાઈમ જ નથી મળતો. હા એ ખરું, પણ અત્યારે તારી જોડે ક્યાં કોઈ છે? અત્યારે તો આવી શકાય ને. હા અત્યારે તો તું જ છે. એ જ ને. એટલે જો તારે દેવ પપ્પા પાસે રમવા આવવું હોય, ફરવા આવવું હોય, તો તારે એવરી વીકેન્ડ્સ દેવ પપ્પા સાથે રહેવા આવવું પડશે. નહીં તો દેવ પપ્પા તારી સાથે રમશે પણ નહીં, વાત પણ નહીં કરે, બિલકુલ નહીં. હા દેવ, તું મારા પ્રોબ્લેમ કેમ નથી સમજતો? મને રડવા આવે એવી બધી વાતો કેમ કહે છે? હું મમ્મીને પૂછ્યા વગર હા નહીં પાડી શકું. તું ખરેખર મારી સાથે વાત નહીં કરે? અત્યારે તો કરું જ છું ને, પણ જો તું પ્રોમિસ નહીં કરે તો પછીની વાત છે. અને તું અત્યારની વાત કરને, અત્યારે શું કરવું છે? મમ્મીને તો આપણે પછી મનાવી લઈશું. અત્યારે તું આવે છે કે નહીં એમ કે. ઠીક છે, હું સમજી ગયો કે તને હવે તારા દેવ પપ્પા નથી ગમતા. ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. સાથે ગુડ ગર્લ.
ઓકે, તો આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ફટાફટ. અમારા મમ્મી આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે. વરસાદ મો પડે છે ને, પછી મને શરદી થઈ જાય છે. એ પણ મમ્મીને ખબર નહીં પડે, આપણે ફટાફટ જઈને પાછા આવી જઈશું. ચાલ. તો હું જતો જ રહું છું. ના, હું આવું છું. અને ખાલી મમ્મીને બીક લાગે છે. અરે શું ટેન્શન લે છે તું? હું છું ને, તું મમ્મીને કહી દેજે કે હું દેવ પપ્પા પાસે ગઈ હતી. ઓકે, ક્લિયર? ચલો ચલ. ચાલો. ઓકે. આદ્યા હજી સુધી આવી નથી. એનો આવવાનો સમય થઈ ગયો છે ને, હજી આવી નહીં આ છોકરી. ક્યાં હશે? હલો. હલો કાકા, આજે આ સ્કૂલેથી છૂટી ગઈ? હા, એ તો હું એને ઘરે મૂકીને આવ્યો. પણ કાકા, હું હમણાં જ આવી, અહીંયા કોઈ નથી. શું ઘરે કોઈ નહોતું? ના, અમે લોકો તો ખાખરા વેચવા ગયા હતા ને બહાર, અને આજે છૂટવાનો સમય થઈ ગયો એટલે હું ઘરે આવી ગઈ ફટાફટ. અરે બાપરે, મેં તો જોયું જ નહીં કે ઘરે કોઈ નથી. અરે હું તો રોજની જેમ એને ઘરની બહાર મૂકીને આવી ગયો. મને એમ હતું કે તમારામાંથી કોઈ ખસે ઘરે. કઈ વાંધો નહીં બેટા, હું તપાસ કરું છું. એક કામ કરું છું, હું પણ બાજુમાં જઈને જોઈ આવું, કદાચ અહીંયા કોઈ નથી એમ જોઈને દીપ્તિ પાસે ગયો હોય તો. હા, હું અભયને પણ જાણ કરું છું. હા હા હા. છોકરી આદુ, કુંવર કુંવર, પપ્પા બેટા, શું થયું? તમે આમ હાફડા ફાફડા કેમ થઈ ગયા બેટા? અને આજે ઘરે નથી. શું ઘરે નથી એટલે? અરે હું એને સ્કૂલેથી ઘરે મૂકી આવ્યો હતો, પછી હું મારા કામ માટે ગયો ને, અને અનોખી તો ખાખરા વેચવા માટે બહાર ગઈ હતી. એ ઘરે ગઈ ત્યારે એને જોયું કે ઘરે કોઈ જ નથી, એટલે એણે મને ફોન કર્યો કે આદુ ઘરે નથી, એટલે મને ખબર પડી કે આદુ ઘરે નથી. નહીં પણ અનોખી તો આજે ઘરે આવે પહેલાં ઘરે આવી જવું જોઈએ ને. જો બેટા, આમાં આમાં અનુનો કંઈ જ વાત નથી. આ તો મારે ધ્યાન રાખવું જોઈએ. તો આ તો આદુને ઘરે મૂકવા ગયો ને ત્યારે મારે જોવું જોઈતું હતું કે ઘરે કોઈ જ નથી. ના ના, તમારો કોઈ જવાબ નથી. તમે તો કાયમની જેમ એને ઉતારીને પાછા આવી ગયા. પણ નાની તો ફરજ છે ને, એને તો જોવું જોઈએ ને કે છોકરું ઘરે આવે પહેલાં એને ઘરે હાજર રહેવું જોઈએ. મને ખબર છે કે આદ્યા ક્યાં હોઈ શકે. ક્યાં ક્યાં હોઈ શકે? એ નક્કી પેલા દેવર્ષિની જોડે જશે. શું દીપ્તિ, શું થવાનું? આ તો અહીંયા નથી, પણ થયું છે શું? અન્નુ, દેવ થોડી વાર પહેલા અહીંયા આવીને ગયો, આપણે એને પૂછીએ. હા, એમને પૂછી જોઉં. અને વિદ્યા મેડમ ક્યાં છે? એ પણ થોડી વાર પહેલા જ બહાર ગયા છે. એક મિનિટ, પણ હું દેવને ફોન કરીને પૂછી જોઉં. હા, છોકરી ક્યાં ગયો છે તો પૂછના. દેવ ફોન નથી ઉપાડતો. અરે છોકરી ક્યાં જતી રહી હશે? દીપ્તિ સાંભળ, હું ઘરે જાઉં છું, પણ જો દેવશ્રી સરનો ફોન આવે કે તને કંઈ પણ ખબર પડે ને, તો તરત મને ફોન કરજો. હા ચા. હા, દેખ્યો છો શું થયું? અનુ, ખાખરા નથી વેચાયા એટલે ઉદાસ છે. પણ આપણાને ખબર જ હતી ને કે લોકો આટલો જલ્દી વિશ્વાસ નહીં કરે આપણા પર. લોકોને સ્વીકારતા વાર લાગશે કે આપણી વાનગીમાં કોઈ ખોટ નથી, અને આપણે લોકોને છેતરવાનું કામ નથી કર્યું. અરે આજે નહીં તો કાલે લોકો આપણા ખાખરા લેશે જ. એટલે જ કહું છું બેટા, નિરાશ ન થા. હા, ચિંતા નહીં કર, ધીરજ રાખ. ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે, એ યાદ રાખ.
વૈભા, તમે જે વિચારો છો ને એ કારણસર એ ટેન્શનમાં નથી. તો થયું શું છે? જે નહોતું થવું જોઈતું એ થયું છે. એને ખબર નથી કે એની દીકરી ક્યાં છે. શું? ને, હવે મારે કંઈ કેવું કે સાંભળવું નથી. બસ તું આદ્યાને શોધીને લઈ આવ. અરે કુંવર, કેવી વાત કરે છે તું? અરે અનુ કઈ રીતે આદ્યાને શોધી લાવશે? નહીં, કેમ ના લઈ આવે? જો મને ખબર હોય કે કોની સાથે હશે તો એને તો ખબર હોવી જ જોઈએ ને. ભાઈ, મને નથી ખબર કે આધુ ક્યાં છે. નહીં તો આ વાત તો બહુ ખરાબ થઈ ગઈ ને. આટલા વખતમાં જો મને ખબર પડતી હોય તો એને એકલી હાથે મોટી કરી છે ને, તો તને તો ખબર હોવી જ જોઈએ કે એ ક્યાં છે. મને ખરેખર નથી ખબર એ ક્યાં છે. હું જ્યારે અહીંયા આવીને ત્યારે આધુ તો તારે વેલા ઘરમાં આવી જવું જોઈતું તું ને. આટલી વાર કેમ લાગી? બિચારી છોકરી અહીંયા આવીને કેટલી વાર બેઠી હશે, કેટલી રાહ જોઈ હશે. મોડી નથી આવી ભાઈ, હું એના આવવાના સમયે અહીંયા આવી જ ગઈ હતી. એ કુંવર, એ તો આધુને લઈને હું આજે સ્કૂટર પર આવ્યો ને, એટલે અમે લોકો વહેલા આવી ગયા હતા. પપ્પા, એ પણ એને ખબર જ છે કે કદાચ તમે લેવા જાઓ તો તમે એને સ્કૂટર પર મૂકીને જતા જ રહો છો. આ વાતનું ધ્યાન એને રાખવું જોઈએ ને. હવે આ લાંબુ ચાલશે, અત્યારે મારો વાંક કાઢવાનો સમય નથી, આત્માને શોધવાનો સમય છે. હવે આ વાત મારે જ બતાવવી પડશે. ભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, બસ મારી ભૂલ કે હું સમયસર ન આવી, હું મોડી પડી. પણ ખબર હતો કે એના આધુ ક્યાં છે. તને એવું નથી લાગતું કે તું એક બહુ જ કેરલેસ માં છે? તારી બેજવાબદારીને કારણે આદ્યા અત્યારે ઘરમાં નથી. પણ ભાઈ, એમાં અનુનો કોઈ વાંક નથી, એ આદ્યાનું ધ્યાન રાખે જ છે. ભાઈ, જો એનું એટલું જ ધ્યાન રાખતી હોત ને તો આદ્યા અત્યારે ક્યાંક જતી ના રહી હોત. બસ બંધ કરો હવે તમારે બંનેની ચર્ચા. અરે તમારા બંનેના ઝઘડામાં બિચારી છોકરી પીસાઈ જશે. આપણે આદ્યાને શોધવા જઈએ. એની કોઈ જરૂર નથી, મને ખબર છે ક્યાં છે. એ ગયા છે પેલા દેવર્ષિ સાથે રમવા. હું અત્યારે જાઉં છું અને એને લઈને આવું છું. હું ત્યાં જોઈને આવી, એ નહોતી ત્યાં. હા, અને દેવર્ષિ? એ પણ નથી. જો કુંવર, તું ચાલ આપણે આદ્યાને શોધવા જઈએ. જો આપણે એ વેમમાં ના રહીએ કે એન્જિનિયર સાહેબ પાસે હશે. તું ચાલ, ચાલ મારી સાથે. અરે પપ્પા, અત્યારે આપણે આવતા આવતા બધે જોઈને જ આવ્યા ને, આપણને ક્યાંય પણ ના દેખાય. અરે તો પછી બીજી જગ્યાએ શોધીએ લે. પણ તું ચાલ મારી સાથે, ચાલ. મને જો આદ્યા નથી મળી ને તો હું તારું મોડું જીવનભર નહીં જો. તું ચાલ. મારી છોકરી, અનુ ચિંતા નહીં કર બેટા, મળી જશે. હા હા, મનને શાંત કર, આપણે માતાજીનું સ્મરણ કરીએ. કુંવર, મને લાગે છે આપણે આદ્યાને અલગ અલગ દિશામાં શોધવી જોઈએ. મને બહુ ચિંતા થઈ રહી છે બેટા. મને લાગે છે મારું બ્લડ પ્રેશર વધી જશે. ક્યાં હશે આપણી ચકલીબેન? પપ્પા, તમે ચિંતા ના કરો, આદ્યા મળી જશે. એ એકદમ સુરક્ષિત છે. ખબર નહીં કેમ પણ મને એવું ફીલ થઈ રહ્યું છે કે આદ્યાને કાંઈ જ નહીં થયું હોય. એ જ્યારે પગમાં દાઝી ગઈ હતી ત્યારે, એને સાયકલ પરથી પડી હતી ને ત્યારે, જે મને ઊંચાટ થતો હતો, જે બીક લાગતી હતી, એવું મને કાંઈ જ નથી થઈ રહ્યું. મારું મન એકદમ શાંત છે. આ તો બહુ સારા સંકેત કહેવાય બેટા. હંમેશા મનની સાંભળવી જોઈએ. અરે કારણ કે મન એ તો માયલામાં બેસેલો ઈશ્વર છે, અંદરની ચેતના છે. પણ અત્યારે એ મળી નથી રહી, પણ મને ખાતરી છે કે જ્યાં પણ હશે ને ત્યાં સુરક્ષિત જ હશે. તારા જે સંકેત મળ્યા છે ને એ સાચા હોય તો સારું બેટા, ભગવાન કરે ને એવું જ થાય. આપણે આધુને શોધવી તો પડશે જ ને બેટા. આપણે એક કામ કરીએ, આપણે અલગ અલગ દિશામાં જઈએ. તું આ દિશામાં જા, હું આ દિશામાં જાઉં છું. હા, તમે જાઓ, હું જોઉં છું. હા, થેન્ક યુ દેવ. પણ તું યાદ રાખજે, શનિ રવિ તારે આવવાનું છે.
જો હવે તું મારી વાત નહીં માની ને તો ડેફિનેટલી હવે વાત નહીં કરું. હું મમ્મીને પૂછી લઈશ. એક કામ કર દે, તું ચાલ ને અંદર, મમ્મી સાથે વાત કર લે ને. મમ્મી કોની છે? મારી. તો વાત કોણ કરશે? વેરી ગુડ, તો જાઓ વાત કરો. ઓકે, બાય બાય. બાય બાય. બાય. કેટલી તારી ચિંતા થતી હતી, તું ક્યાં જતી રહી હતી? અનુ, હું પ્રતાપ અને અભયને જાણ કરી દઉં છું કે આદ્યા આવી ગઈ છે ઘરે. ચાલ હેમા. મારી દીકરી, મારી દીકરી ક્યાં જતી રહી હતી તું? પણ મમ્મી, તું ક્યાં જતી રહી હતી? મેં તારી કેટલી રાહ જોઈ. સોરી દીકરા, સોરી, કામ માટે બહાર ગઈ હતી, પણ હું જયારે આવી ત્યારે તું ત્યાં હતી જ નહીં. મારી દીકરી, ભૂખ લાગી હશે ને તને? ચાલ તો દૂધ નાસ્તો કરી લો, એટલે તને સારું લાગશે. ચાલ. મને ભૂખ નથી લાગી. પણ કેમ? તને તો સ્કૂલે થી આવીને કેટલી ભૂખ લાગી હોય છે ને દીકરા? પણ હમણાં મને ભૂખ નથી. તું બહાર કઈ ખાઈને આવી છે ને? શું ખાધું તે આદુ? હા, શું ખાધું તે? પાણી પૂરી ને આઈસ્ક્રીમ. કોણે ખવડાવ્યું? કોણે ખવડાવ્યું? દેવ પપ્પા. એક સવાલ પૂછું મમ્મી? હા પૂછ. તું આખો દિવસ કામમાં બિઝી હોય છે અને પપ્પા પછી બહારથી આવે છે અને મારી સાથે રમે છે અને છેક રાતે હોમવર્ક કરાવે છે. તારે પૂછવું શું છે? સીધે સીધું પૂછ. આ મારી અવળી વાત નહીં કરતી. હું શનિ રવિ એટલે બે દિવસ દેવ પપ્પાના ઘરે રહેવા જાઉં. મને દેવ પપ્પા સાથે રમવાનો અને ફરવા જવાનો ચાન્સ જ નથી મળતો, એટલે એમણે મને કહ્યું છે જો શનિ રવિ એમના પાસે ગઈ તે મને ફરવા લઈ જશે.